ಮುಂದ್ರ ತಾಲೂಕ ಬೇರಜಾ ಗ್ರಾಮ ಸಿ ಹೌದು ಅವನ ಬಾಂಜಿ ಗ್ರಾಮ ಸಿ ಮೈಸ್ತ್ರಿ ಅಮೆ ಮುಂದ್ರ ತಾಲೂಕ ಬಹುಜನ ಸಮಾಜ ಪಾರ್ಟಿ ನು ಪ್ರೆಸಿಡೆಂಟ್ अत्यारे पंचायत में मारो न्याय समिति चेरमेन विनोदी कुटाणी जी अने अत्यारे मने गाम लोको साथे दररोज एवी रजूआत आवे छे के मारा गामनी अंदर जे मारो गाम एक खेती प्रधान गाम छे अने बाबिया डेम पर आधारित मारो गाम अत्यारे ओछामां ओछा 600-500 एकर जमीन बाबिया डेम नी मारी जमीन छे तो ये मारा गामना खेडूत गामनी अंदर पानी वाला जाए तो त्या एवी परिस्थिति छे पानीनी के घरे थी बोटल लई अने पीवा माटे लई जाए कारण के जे पानी बाबिया डेम में एटलू दूषित थई जाए कि आ एक्सल कंपनी नो जे वधारानो कचरो जे आ जेम तेम ढगला फेंकी दे छे ए ढगला वरसादना पानी थी धोई अने मारा डेम में आवे छे अने ए पानी सिंचाई मार्फते अमरा क्षेत्रों में आए थे और क्षेत्रों की जमीन अत्यारे खेड़ लायक नहीं जमीन स्तर जे पानी अंदर जे जमीन स्तर अंदर उतरे थे ये लोग अंदर उतरे थे ए पानी पण खराब थाय छे अत्यारे हूँ सत्ता पर बैठेला जे अधिकारी छे अने भाजप सरकार ए लोगोने हूँ सीधो कहूँ छूँ के तमे आ कंपनी विषय कई पर पगला लो कारण के आ 20-25 हज़ार मणसों मानसिक शारीरिक अने आर्थिक रीते आ कंपनी रीते अहीं लोग परेशान थाय छे जो सत्ताधीशो ने राजकारणीओ धारे तो आ कंपनी करी सके छे हटाई सके छे कारण के ए लोकोनी हाथमां छे कारण के आ कंपनी थी नाना नाना खेडूतो नानी नानी जे विचारो मजूर व्यक्ति छे ए लोकोने तकलीफ थाय छे અને બાજુમાં રહેલા અંદર કામ કરેલા વર્કરોને પણ તકલીફ છે ત્યારે કેરા ગામના રસિકભાઈ પાંચાણી આક્રોશ વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે આ કંપનીમાં પહેલો મજૂર હું હતો એકથી દોઢ કલાકમાં જ પાછો ભાગી ગયો જો આ કંપની એક દિવસના લાખ રૂપિયા આપે તો પણ કામ ન કરાય આ કંપની એટલી ઝેરી દવા બનાવે છે આ કંપનીમાં કઈ લોકોના મોત થયા છે અને કંઈકને કેન્સર પણ થયા છે અને કંપનીને ભાવનગરથી બગાડી અને કાઢી નાખવામાં આવી છે અને હવે અમુ પણ આ કંપનીને અહીંયાથી ભગાડીશું આના માટે અમારે ગમે તેમ કરવું પડે દવામાં રૂપિયા વાપરવા કરતા કંપનીને બંધ કરવામાં રૂપિયા વાપરશું મારું નામ પાછાણી રસિક વિશ્રામ છે હું ભુજ તાલુકાના ખેરા ગામનો રહેવાસી છું મારા ગામથી 3 કિલોમીટર માટે જે એક્સેલ કંપની આવેલી છે ને તે બહુ ઝેરી દવા બનાવે છે અને ગામજનોને પ્રાણી પશુ પક્ષી બધાને નુકસાન કરે છે આના કારણે આજે પશુ પક્ષી કાગડા બધા ગાયબ થઈ ગયા છે અમારા ગામની અંદર કેરા બાલમંદિર પાસે ડેઇલી સર્વિસ 500 કાગડા જોવા મળતા આજની તારીખમાં એક કાગડો જોવા નથી મળતો જેના કારણે આ કંપની બહુ ઝેરી દવા બનાવે છે ભાવનગરથી આનું પ્લાન્ટ કાઢેલું છે માટે બીજું પ્લાન્ટ અહીંયા કણે ખોડ્યું છે કેરા ગામની અંદર આ પ્લાન્ટ અહીંયા જે ખોડ્યા છે એ બંને એના ઘરે લઈ જાય અને ત્યાં ગોઠવી દે તો અમારા ગામ માટે સારું રહેશે અને એના છોકરાઓને પણ ખબર પડે કે આ ઝેરી દવા કેવી છે પહેલા ગામ હતું આ ગામમાં એક્સેલ કંપનીનો પહેલો મજૂર વર્ગમાં હું ગયો હતો એની અંદર એક કલાક કામ કર્યું એટલે મેં આનો નિર્ણય લીધો કે આની અંદર કામ કરવું એના 1 લાખ રૂપિયા એક દિવસનો પગાર આવે તોય હું એની અંદર કામ કરવા માટે તૈયાર નહોતો 1.5 કલાકની અંદર એ કંપનીમાંથી હું ભાગી આવ્યો છું જે તે સમયે એક્સેલ કંપની આવી ત્યારે આઈટીઆઈની અંદર મજૂર વર્ગ એ લોકો ભેગા કરવા માટે આવ્યા હતા ત્યારે અમે ત્યાં જ ગયા હતા એન્ટોરીમાં અમને થોડાક દિવસ હેરાન કર્યા પછી સેલ્ફોસ નામની દવામાં અમને ઘુસાડ્યા અંદર બોમ્બવારી પણ તો એના પીપ ફાટે છે આવી બધી ઝેરી દવાઓ છે 17 જાતના ટપણીઓ પહેરાવ્યા માસ્ક પહેર્યા હેલ્મેટ પહેર્યા છતાં એની વાસ એની અંદર ઘૂસી આવે છે આવી ખતરનાક દવા છે જેના કારણે એક્સેલ કંપનીની અંદર એ લોકો કેટલા મજૂરોની અંદર મરી ગયા છે કામ કરતી વખતે અને કેટલાઓને બિચારાઓને છોકરાએ નથી થતા અને કેટલાને કેન્સલ થઈ ગયા છે એવા કેરા ગામની અંદર હરિજન વર્ગની સમાજમાં 2 છોકરાઓ અમારા છે એમને કેન્સલ થઈ ગયા છે છતાંય એમનો કોઈ નિવાડો નથી લેતા આ બહુ ખરાબ દવા છે અને ઝડપથી ઝડપ આ કંપનીને અહીંયાથી હટાવીને એના ગામમાં ખસેડી જાય મેનેજર એના ઘરે જ એ કંપનીને રાખી દે તો બહુ સારું થશે અમારા ગામજનો માટે બધા અમે સુખી થાય એવું બસ અમે ઈચ્છીએ છીએ ભાઈ આ કંપની જે વખતે આવી
ત્યારે અમારા ગામની પરમિશન લીધી હતી ત્યારે થોડું થોડું એવું નાનું નાનું એવું કામ ચાલુ કર્યું પછી મોટા ઉપાડે તો એ ભાવનગરથી જ્યાં માણસો કાઢે એ બધા પ્લાન્ટ અમારા ગામની અંદર આવીને ખોડી દીધા અને અમને ગામજનોને તકલીફ થવા માંડી પાણીની લોક સુનાવણી જ્યારે ભાવનગરનું પ્લાન્ટ કેન્સલ થઈને આવ્યું ત્યારે લોક સુનાવણીમાં બાજુના એક્સેલની ટચોટચ પાણીના છેલ્લામાંથી હું પાણી ભરીને મારા હાથે લઈ આવ્યો હતો અને કંપનીના સાહેબને કીધું કે આમાંથી એક ઘૂંટડો પાણી પી તું કહે છે કે આ મારો ખરાબો આની અંદર નથી જતો એક ઘૂંટડો પાણી પીને બતાડ આ પાણી ચોખ્ખું છે કે આની અંદર દવા મિક્સ કરેલી છે તને ખબર સુનાવણી વખતે ભાઈ કોઈ રાજી નતા પણ આ તો શું છે સાહેબો છે બધાથી હેલી મેલેલા છે થોડા થોડા બધાને ખીચામાં પૈસા આપી દે વધારે ઊંચા નીચા થતા હોય ને આપી દે એ લોકો શાંતિથી બેસી જાય એટલે એનું પ્લાન્ટ ચાલુ રહે અને જીણા માણસનો આ તો બિચારા બધા વાડી વગમાં કામ કરે છે એ વાડીમાં કામ કરે કે આખો દિવસ આ કૂતરાઓ પાછળ દોડે ખેડૂતનો શોષણ થાય એના માટે ભાઈ બહુ બધી ખતરનાક વાતો છે ખેડૂતના શોષણ માટે આજે ખેડૂતના લીધે તો બધા ઘઉં આવે બાજરા આવે એના લીધે તો આ બધી પ્રજા જીવે છે બરોબર હવે આ જો ખેડૂત જો આવી રીતે ખરાબ પોઝિશનમાં આવી જશે તો આ લોકો શું ભાવશે અને શું પ્રજાઓ ખાશે આ દવા તો ખાવાની નથી એની એક્સેલ કંપનીની સેલ્ફો દવા અને ઉંદેડા મારવાની દવા ઉપર માણસ તો ખાશે નહીં બરોબર ઘઉં બાજરા એ જ ખાઈને માણસોને એનું જીવન હલાવવાનું છે આ ફોસ ઉંદેડા મારવાની દવા કોણ ખાશે ભાઈ આવી કંપનીઓ પહેલી વાત તો અમારી વાત એ છે કે આવી કંપનીઓ અમે અહીંયા ચાલુ રહેવા દેવા માંગતા નથી બરોબર આને અમે વટથી કાઢી બતાવશું અને જો અમારો કોઈ વાત નહીં સાંભળે તો અમે હાઈકોર્ટ સુધી પણ વકીલ રાખી અને લાખ રૂપિયા અમારા ખીચાના કાઢીને પણ ખર્ચવા તૈયાર છીએ તમે એવું કહ્યું કે દવામાં પૈસા વાપરવા કરતા કંપની પાછળ પૈસા વાપરવા યોગ્ય રાખશે હા ભાઈ આની દવાઓ બધી બહારના દેશોમાં જાય છે બહારના દેશોમાં આની દવા જાય છે આ લોકો બહારે કેમ કંપની એની રાખવા નથી દેતા અહીંયા લોકો બેરા થયા મૂંગા થયા આંધળા થયા લૂલા થયા તો એના બાપનું શું જાય છે મોટા મોટા સાહેબો હમણાં થોડા દિવસ પહેલા અહીંયા ગામની અંદર ડગલા ફગાડ્યા છે આ અમારા ડગલા નથી કોણ તો કોણે નાખ્યા છે આજુબાજુમાં કોઈ બીજી રાજ્યની કંપની નથી આ એક જ કંપની છે આ એક જ કંપની જ્યાં ત્યાં એના કચરા ઉલારે છે જેના કારણે વરસાદથી પાણીઓના કારણે આનું ધોવાણ થાય છે આ પાણી બધું તળાવ નદી નાળામાં બધું વહે છે જેના કારણે પશુ પક્ષીઓ પાણી પીવે છે જેના કારણે પશુ પક્ષીઓ મરી જાય છે બધા આજે પશુ પક્ષીઓ બધા ગાયબ થઈ ગયા છે એનું કારણ આ કંપની છે હું આ કંપનીની અંદર એક કલાક કામ કરી આવ્યો છું 2000 જ્યારે એક કે બે માં કંપની આવી ત્યારે હું જ આનો પહેલો મજૂર વર્ગ હતો એક કલાકની અંદર હું રવાનો થઈ ગયો મેં કીધું તમારી એ કંપની એક દિનો 1,00,000 રૂપિયા મને પગાર આવ્યો તમારી કંપની મને નથી જોતી એક દિન 300 રૂપિયા મજૂરી કામ કરીને